હવે યુનિટ 17 એમાં પહેલી મેથડ છે ફોટો ઇલેક્ટ્રિક અસર એની જે નોંધ કરીને સૂત્ર તમને એ બાજુમાં લખીને આપ્યા છે એમાં 25મા ક્રમનું એમસીક્યુ એનું સોલ્યુશન આમાં કરશે સો એમાં રકમ લખેલી છે એક ધાતુનું વર્ક ફંક્શન 2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે આ ધાતુની 2 સેન્ટીમીટર સ્ક્વેર સપાટી પર 10^-5 વોટ પ્રતિ મીટર સ્ક્વેર ઇલેક્ટ્રોન તીવ્રતાવાળો પ્રકાશ આપાત થાય છે ધારો કે આ ધાતુના 10^17 ઇલેક્ટ્રોન આ પ્રકાશનું શોષણ કરે છે તો ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થતા કેટલો સમય લાગશે ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થવી એટલે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવું બરાબર એના માટે કેટલો સમય લાગશે એ સમય ગણવાનો છે અને આપાત પ્રકાશને તરંગ સ્વરૂપમાં લ્યો જો કીધું છે પ્રમાણે વિચારી લો અહીંયા કે એક ધાતુ આ માન લો કે ધાતુનો ટુકડો એનું વર્ક ફંક્શન આપ્યું વર્ક ફંક્શન એટલે ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા બરાબર ધાતુનું વર્ક ફંક્શન 2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે એટલે એનો મતલબ શું થયો કે આમાંથી ઇલેક્ટ્રોનને તમારે બહાર કાઢવો હોય તો ઓછામાં ઓછી કેટલી ઉર્જા આપવી પડે એને 2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપવી પડે બરાબર તોય બહાર નીકળે આના કરતાં વધારે આપશો તો હાલશે હવે આ ધાતુની 2 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતી સપાટી માની લો કે આ ક્ષેત્રફળ છે ને એ 2 સેન્ટીમીટર સ્ક્વેર જ છે એ સપાટી ઉપર એક વી કિરણ તમારે આપાત કરવાનું અને વી કિરણની તીવ્રતા છે 10^-5 વોટ પ્રતિ મીટર સ્ક્વેર આટલી તીવ્રતાવાળું વી કિરણ આપાત કરવાનું અને વી કિરણ છે ને કેટલા ઇલેક્ટ્રોન શોષણ કરશે વી કિરણનું તો કે 10^17 ઇલેક્ટ્રોન છે આ વી કિરણનું શોષણ કરે છે વી કિરણ એટલે ફોટોન થયા બરાબર ફોટોનનું ટૂંકમાં 10^17 ઇલેક્ટ્રોન છે એનું શોષણ કરે છે તો ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થવા માટે કેટલો સમય લાગશે હવે જો એમાં તમારે મેળવવાનું શું થાય કે ફોટોઇલેક્ટ્રિક અસર શરૂ ક્યારે થાય કે 2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ઇલેક્ટ્રોનને મળે ઓછામાં ઓછી આટલી મળવી જોઈએ બરાબર ત્યારે એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય બરાબર આ સમય ગણવો છે કે ઇલેક્ટ્રોનને 2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળે ને એના માટે જે સમય લાગે એ સમય તમારે ગણવાનો છે તમને એવો પ્રશ્ન પૂછ્યો છે કે ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થતાં કેટલો સમય લાગશે ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ ક્યારે થાય ઇલેક્ટ્રોનને આટલી ઉર્જા મળે ત્યારે તો મારે કાંઈ નથી કરવું આમાં ઇલેક્ટ્રોનને જે ઉર્જા મળે ને એ ઉર્જા મેળવીશ તો ઇલેક્ટ્રોનને ઉર્જા મળશે કઈ રીતના આ વી કિરણનું શોષણ કરશે વી કિરણની જે ઉર્જા છે એ જ આ ઇલેક્ટ્રોનને શું થવાની છે મળવાની છે ઇલેક્ટ્રોનને મળતી ઉર્જા ગણી લ્યો એટલે સમય મળી જાય તમારે આટલી ઉર્જા ઇલેક્ટ્રોનને મળે ને એના માટેનો સમય જોઈશે તો તમારે ઇલેક્ટ્રોનની ઉર્જા આપણી ગણતરી પ્રમાણે તમારે મેળવવી પડે તો ઇલેક્ટ્રોનને ઉર્જા મળે કેટલી તો વી કિરણની જે ઉર્જા હશે ને બરાબર છે એટલી ટૂંકમાં ઇલેક્ટ્રોનને મળશે તો વી કિરણની ઉર્જા તમારે મેળવવી તો સૂત્ર શું છે E બરાબર એને છે એના ઉપરથી નહીં મળે ફોટોનની સંખ્યા ને એવું મારી પાસે નથી પણ તીવ્રતા આપી છે તો તીવ્રતાના સૂત્ર ઉપરથી ઉર્જા મળી જાય સૂત્ર છે તમારી પાસે I બરાબર E અને છેદમાં એટી તો I એટલે આપ્યું 10^-5 E મેળવવાનું છે આ વી કિરણની ઉર્જા છે ક્ષેત્રફળ આપ્યું છે 2 સેન્ટીમીટર સ્ક્વેર એટલે 2×10 કેટલી થાય મીટર સ્ક્વેરમાં 10^-4 અને સમય છે ને 1 સેકન્ડ લઈ લઉં છું તો આનું સાદુરૂપ આપી દઉં તો E બરાબર મળશે 2×10^-4 જૂલ આ વી કિરણની ઉર્જા મળી અને વી કિરણનું શોષણ કેટલા કરે છે 10^17 ઇલેક્ટ્રોન છે ને વી કિરણનું શોષણ થાય છે પણ કેટલા ઇલેક્ટ્રોન શોષણ કરે છે 10^17 ઇલેક્ટ્રોન બરાબર 10^17 ઇલેક્ટ્રોન ને મળતી આ ઉર્જા તો
તો મારે તો એક ઇલેક્ટ્રોનને કેટલી મળશે? બરાબર, એક ઇલેક્ટ્રોનને મળતી ઉર્જા કેટલી છે? તો એક ઇલેક્ટ્રોનને કેટલી ઉર્જા મળશે? 10^17 આટલી મળે છે. એક ઇલેક્ટ્રોનને કેટલી મળશે? તો 2×10^-4 જૂલ છેદમાં 10^17, એટલે મળી 2×10 કેટલી ઘાત થાય? -21 જૂલ. એક ઇલેક્ટ્રોન આટલી ઉર્જા મળે. તો જો ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થવા માટેનો સમય મળી જાય. કઈ રીતના? આ 2×10^-21 જૂલ ઇલેક્ટ્રોનને મળે ને તો સમય કેટલો લાગશે? એક સેકન્ડ માટેની ગણતરી કરીશ તો 1 સેકન્ડ સમય લાગે. અને તમારે ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થાય એના માટેનો સમય જઈશ તો ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ ક્યારે થાય? તેને 2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળે. જૂલમાં ફેરવું તો આટલી ઉર્જા મળે ને ત્યારે ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થાય ને એ સમય તમારે ગણવાનો. આટલી ઉર્જા મળે તો 1 સેકન્ડ સમય લાગે છે, ગણતરી ઉપરથી ખબર પડે છે. તમારે ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ કરવા માટે કેટલો સમય લાગશે? તો ફોટો ઇલેક્ટ્રિક અસર તો જ ચાલુ થાય કે આટલી ઉર્જા ઇલેક્ટ્રોનને મળે. તો આ 2×10^-21 જૂલ ઇલેક્ટ્રોનને ઉર્જા મળે એના માટેનો સમય તમે 1 સેકન્ડ આપ્યો. તો તમારે ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ કરવી હોય તો 2×1.6×10^-19 જૂલ ઉર્જા ઇલેક્ટ્રોનને મળે ને ત્યારે ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થાય તો આ કેટલો સમય લાગશે? તો એ સમય જોતો હોય તો કેટલો થાય? 2×1.6×10^-19 અને છેદમાં 2×10^-21. 2 નીકળી જાય તો 1.6×10 કેટલી ઘાત થાય? 9 છે ના આવે. અહીંયા સોરી આ -9 ઘાત છે. અહીં -9, 9×17 કેટલી થાય? 26. અહીં 26 તો કેટલી ઘાત થાય? 7 ઘાત. બરાબર છે, આટલો સમય લાગશે ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થવા માટે. બરાબર, આ આપણો જવાબ અને આ એમસીક્યુ પૂરો.